नमस्कार मित्रों, एंजीनियर्स एजुकेशन चैनल में आप सर्वेनु हार्दिक स्वागत है। तो मित्रों, आज आप धोरण त्रणनो विषय पर्यावरण प्रकरण सात अनोखो संवाद भणीशुं। तो बाळ मित्रों, आ पाठ में आपणे आपणी आसपास रहती घणी व्यक्तिओ होय छे जेमने विविध प्रकारनी विकलांगता जोवा मळे छे, जे कि प्रज्ञाचक्षु एटले कि अंध, मूक बधिर, पछी शारीरिक खोडखापण, मानसिक क्षति, पछी शीखवानी एमनी धीमी गति होय, एवा घणा प्रकारना लोको होय छे आपणी आजूबाजू जेमने आ प्रकारनी अलग अलग प्रकारनी शारीरिक खोडखापण के विकलांगता जोवा मळे छे। तो आ પાઠમાં આપણે શું શીખીશું કે એમને જે આ તકલીફ છે તો એનાથી એમને શું તકલીફ થતી હશે, કે અંધ નથી, સોરી અંધ છે અને દેખાતું ના હોય તો એમને કેવી તકલીફ પડતી હશે એમના રોજબરોજના જીવનમાં, અને આપણે એ લોકોને આપણે કેવી રીતે મદદરૂપ થઈએ તે આપણે આ પાઠમાં શીખવાનું છે। તો ચાલો સૌપ્રથમ પાઠની શરૂઆતમાં આપણે એક રમત રમીએ। તો ચાલો બાળમિત્રો એક રમત રમીએ। આ રમતમાં દરેકે બીજાને સમજાવવાનું છે। રમતમાં બોલ્યા વગર તમે જે કહેવા માગતા હોય તે જણાવવાનું છે। તો બાળકોને નાના નાના જૂથમાં વહેંચો। અહીંયા આ રમતમાં આપણે મૂક બધીર એટલે કે મૂંગા બહેરાની રમત રમવાની છે। તો શિક્ષક દરેક જૂથને એક ચિઠ્ઠી આપશે જેમાં વિવિધ પરિસ્થિતિ લખેલી છે। કોઈને પાણી પીવાનું કહેવાનું હોય તો કેવી રીતે કહેવું, પછી કોઈને સાથે શાળાએ જવું હોય, કોઈને ચોકલેટ ખાવી હોય, કોઈને ઘરે જવું હોય, કોઈની મમ્મી બોલાવતી હોય, તો આવી જે વિવિધ પરિસ્થિતિ હોય એ કેવી રીતે જે બોલી શકતા ના હોય એ કેવી રીતે કહી શકે તે આપણે એવી રમત રમવાની છે। તો દરેક જૂથની ચિઠ્ઠીમાં જે લખ્યું છે તે જૂથના સભ્યો વાંચશે અને તેના પર મૂક અભિનય કરશે। તમારે બોલવાનું નથી, તમે ચહેરા અને શરીરના હાવભાવથી જ ચિઠ્ઠીમાં લખેલી પરિસ્થિતિ વ્યક્ત કરી શકો છો। બધા જૂથ તેમના અભિનય સાથે તૈયાર હોય, ત્યારબાદ એક પછી એક બીજા બાળકો સામે રજૂ કરશે। બાકીના બાળકોના જૂથ દ્વારા શું રહ્યું છે, શું થઈ રહ્યું છે તેનું અનુમાન પણ કરશે। તો બાળમિત્રો, તમે આ રમત રમજો, તમને ઘણી મજા પડશે। તો હવે રમતના અંતે અહીં પ્રશ્નો છે જેને આપણે જવાબ જોઈશું, કે વિચારો અને કહો કે આ રમત તમને કેવી લાગી। તો આ રમત મને ખૂબ જ મજાની લાગી, બરાબર। પછી બીજો પ્રશ્ન છે કે શું તમને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું મુશ્કેલ લાગ્યું? તો હા, મને બોલ્યા વગર અભિનયથી રજૂ કરવાનું થોડુંક મુશ્કેલ લાગ્યું। ત્રીજો પ્રશ્ન છે, શું તમે કોઈને અભિનય દ્વારા વાત કરતા જોયા છે? તો હા, મેં બોલી ન શકતા લોકો અને સ્ટેજ કલાકારોને અભિનય કરતા જોયા છે। પછીનો પ્રશ્ન છે, લોકો આ રીતે ક્યારે વાત કરે છે? તો મૂક બધીર એટલે કે બહેરા મૂંગા લોકો બોલી કે સાંભળી શકતા નથી, તેથી તેમને અભિનયથી વાત કરવાની જરૂર પડે છે, અને કેટલાક સ્ટેજ કલાકારો પણ નાટકના પાત્રમાં અભિનયથી વાતો કરે છે। આગળ જોઈશું। હવે અહીં છે કે નીચે આપેલા ચિત્રને જુઓ। ચિત્રમાં બાળકો એકબીજા સાથે ઇશારા સાથે દ્વારા વાત કરે છે। જો તમે એમના હાથ જોશો તો તમને ખબર પડશે કે આ બંને જે બાળકો છે તે ઇશારાથી એકબીજા જોડે કંઈક વાત કરી રહ્યા છે। તો મોટાભાગે બધા લોકો બોલી અને સાંભળી શકે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ બોલી કે સાંભળી શકતા નથી। બાળમિત્રો, ઘણીવાર તમારી આજુબાજુમાં પણ તમને એવા લોકો જોવા મળશે। તો આવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે, તેઓ બીજા લોકો શું કહેવા માગે છે તે તેમના હોઠના હલનચલનથી અને હાવભાવથી સમજે છે। અત્યારે હવે બહેરામુંગાઓની સ્પેશિયલ શાળાઓ પણ છે, તો ત્યાં પણ તમે જાઓ તો તમને આવા બાળકો જોવા મળશે, જેમાં અમુક માનસિક વિકલાંગ હોય, કોઈ શારીરિક વિકલાંગ હોય, બધા પ્રકારના બાળકો એવી શાળાઓમાં જોવા મળે છે, જેમને સ્પેશિયલ ટ્રેનિંગ પામેલા શિક્ષકો દ્વારા, એ પ્રકારની જે ટ્રેનિંગ પામેલા હોય એવા શિક્ષકો દ્વારા એમને ભણાવવામાં આવે છે। તો આપણે બધા વિવિધ કામ કરી શકીએ છીએ, આપણામાંથી ઘણા સારું ગાઈ શકે, કોઈ સારી કવિતાઓ લખી શકે છે, ઘણા ઝડપથી વૃક્ષ પર ચડી શકે છે અને ઘણા ઝડપથી દોડી શકે છે, ઘણા સારું દોરી શકે છે,
એટલે આપણે બધા આપણી કેટલીક બાબતોમાં વિશેષ છીએ. તમે તમારો કોઈ મિત્ર કે તમે કોઈ પણ એક કાર્યમાં નિપુણ હશો, કોઈ સારું ચિત્ર દોરતું હશે, તમારી બહેનપણી હશે તો સારી મહેંદી દોરતી હશે, કોઈ ઝાડ ઉપર જલ્દીથી ચડી શકે, કોઈ સારી એવી વાર્તા કહી શકે, કોઈ સારા એવા અવાજથી કવિતા ગાઈ શકે, લખી શકે, કોઈના અક્ષર પણ સારા હોઈ શકે, બરાબર? તો આવી બધી જે બાબતોમાં કેટલાક તમે જ વિશેષ હોઈ શકો છો. તો શાળામાં આપણે એકબીજા દ્વારા શીખી શકીએ છીએ. તેવી રીતે બાળકો બોલી કે સાંભળી શકતા નથી, તેઓ પણ શાળાએ જઈ લખીને વાંચી શકે છે. શાળામાં તેઓને ઈશારાની ભાષા શીખવવામાં આવે છે. અગાઉ કહ્યું એમ કે એમના માટે સ્પેશિયલ શાળાઓ હોય છે જ્યાં તેમને આ બધું શીખવવામાં આવે છે. તો ચાલો એક એવી બાળકી વિશે વાંચીએ જે સાંભળી શકતી નથી છતાં પણ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. એક વાત કહી છે કે મારી બહેન સાંભળી શકતી નથી, તો નાની છોકરી ચકુ તે સાંભળી શકે નહીં, તે જન્મથી જ બહેરી. એનો મોટો ભાઈ નંદુ, નંદુ અને ચકુ સાથે રમે. ચકુ સરસ મજાનો પિયાનો વગાડે. તેને તારની ઝનઝણાટીનો અનુભવ કરવો ગમે છે, પરંતુ તે ક્યારેય ગાઈ શકશે નહીં, તે સૂર સાંભળી શકશે નહીં. તેને ઉછળકૂદ, ગબડવું, આળોટવું, વાંદરાની જેમ ટોચ પર ચડવું ગમે છે. હવે મારી બહેને મારે જ શાળામાં આવવાનું શરૂ કર્યું છે, છતાં અમારી માતા તેને ઘરે હોઠ ફફડાવી વાંચવામાં મદદ કરે છે. શિક્ષકે અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો ગઈકાલે મેં મારા કાળા ચશ્મા પહેર્યા હતા. તેની પ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા. હું જ્યારે બોલતો હતો ત્યારે મારી બહેને મને ચશ્મા કાઢવા કહ્યું. તેને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો તેની કથ્થઈ આંખોને શું કહે છે. તો જીન વ્હાઇટ હાઉસ પીટરસન દ્વારા આ લખવામાં આવી છે વાર્તા કે મારી એક બહેન છે, મારી બહેન સાંભળી શકતી નથી, માંથી ગુજરાતી ભાવાનુવાદ કરેલ છે. તો અહીંયા જુઓ, નંદુ નામનો જે છોકરો છે તેની બહેન છે, એનું નામ છે ચકુ. તો ચકુ જન્મથી જ કે શું છે, બૈરી છે, તો એ સાંભળી શકતી નથી. તો એનો ભાઈ નંદુ ચકુ સાથે રમેશ છે અને સરસ મજાનો ચકુ છે તે સરસ મજાનો પિયાનો વગાડે છે. જે પિયાનો વગાડે છે એનો અવાજ તો એને સંભળાતો નથી, પણ જે ઝણઝણાટી અનુભવાય તે ઝણઝણાટી તે અનુભવે છે. પણ તે ક્યારે ગાય બહેરું હોય એટલે સાંભળી પણ શકે નહીં અને બોલી પણ શકે નહીં, આથી તે ગાઈ પણ શકતી નથી ને સૂર સાંભળી પણ શકતી નથી. હવે એનામાં શું વિશેષ શક્તિઓ છે? તો તેને ઉછળકૂદ કરવું ગમે, ગબડવું ગમે, આળોટવું ગમે અને વાંદરાની જેમ ઝાડ ઉપર એટલે કે ટોચ ઉપર ચડવું ગમે છે. હવે નંદુની બહેન ચકુ તેની શાળામાં જવાનું શરૂ કર્યું છે, છતાં એની મમ્મી એને ઘરે હોઠ ફફડાવીને વાંચવામાં મદદ કરે છે. અને શિક્ષકો અને બાળકો તેના દરેક શબ્દો સમજી પાણી અથવા અંગૂઠો શિક્ષકો અને બાળકો તેના દરેક શબ્દો એને સમજે છે. હવે ગઈકાલે શું કર્યું હતું, નંદુએ કાળા ચશ્મા પહેર્યા હતા. તેની પ્રેમ ખૂબ જ મોટી હતી અને કાચ ખૂબ કાળા હતા, આથી ચકુને દેખાતા ન હતા. કાળા કાચ હોય તો કોઈ પણ માણસને દેખાય ને કે આંખો શું કહેવા માગે છે. તો જ્યારે નંદુ બોલતો હતો ત્યારે ચકુએ શું કહ્યું, ચશ્મા કાઢવા કહ્યું. કેમ કે તેને જાણવું હતું કે નંદુની કથ્થઈ આંખો તેની કથ્થઈ આંખોને શું કહે છે, બરાબર? હવે આગળ જોઈએ. આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે, તેઓ ખૂબ સમજી પણ શકે છે. તો આપણી આંખો ઉપરથી, આપણા ચહેરા ઉપરથી આપણે કે તમારા મિત્ર કે તમારી બહેનપણી એકબીજાનો ચહેરો જોઈને તમે કહી શકો. કોઈ દિવસ
કોઈ તમારો મિત્ર બહુ ખુશ હોય, હસતો હોય, તો તમે કહો હા આજે કંઈ સારી એવી બાબત છે. અને કોઈક દિવસ ઉદાસ હોય તો ચહેરોજીને આપણે ખબર પડી જાય કે આજે ઘરેથી માર પડ્યો છે કે કોઈ વળ્યું છે. તો ચહેરો છે આપણે ઘણું બધું આપણે ચહેરાથી જાણી શકીએ છીએ. તો જો એક બાજુમાં જે ચહેરો છે, બે ચહેરા આપેલા છે બરાબર, તો એક ચહેરામાં જે બાળક છે તે હસતું દેખાય છે બરાબર, અને જે બીજો ચહેરો છે તેમાં બાળક છે તે ઉદાસ દેખાય છે. તો ચહેરો એ આપણો અરીસો કહેવાય બરાબર. તો વિચારો અને કહો કે 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો. તો 6 થી 8 મહિનાના બાળકનું તમારે અવલોકન કરવાનું છે અને તેઓ અભિનય દ્વારા શું શું સમજાવી શકે છે તે પણ તમારે કહેવાનું છે. તો નાના બાળકો હસવા કે રડવાની ક્રિયા દ્વારા તેમના હસવા અને રડવાની ક્રિયા દ્વારા તેમજ હાથ પગ હલાવીને પોતાની વાત વ્યક્ત કરે છે અને તેમની પોતાની જરૂરિયાતો માતા પિતાને જણાવે છે બરાબર. પછી કે વાંચો અને દોરો. તમને આશ્ચર્ય થશે કે આ કેવા ચહેરા છે જેમાં ચિત્રમાં આંખ નાક કે મોઢું નથી. તો બાળમિત્રો, તમારે હવે અહીંયા આંખ નાક અને મોઢું બનાવવાનું છે. તો તમારે બનાવવું પડશે. આ માટે આપેલી વિગત વાંચો. તો જો આ ચહેરામાં આંખ નાક કે મોઢું નથી, એ ચહેરો કોનો છે? આપતાપનો છે. તો તેનું મનપસંદ રમકડું પડી ગયું છે અને તૂટી ગયું છે, તે ઉદાસ છે. તો તેનો ચહેરો કેવો લાગશે? તો બાળમિત્રનો ચહેરો કેવો લાગશે? ઉદાસ લાગશે ને. તો તમારે એને ઉદાસ ચહેરો બનાવવાનો છે બરાબર. હવે બીજા ચિત્રમાં જુલી છે. તો જુલી, આ જુલી છે, હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે. તેનો ચહેરો કેવો હશે? તેનો ચહેરો ખુશખુશાલ હશે બરાબર. તો તમારે એનો હસતો ચહેરો, ખુશખુશાલ ચહેરો બનાવવાનો છે. ત્રીજું ચિત્ર છે કે આ ઋતવાની માતા છે. આજે ઋતવા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી અને તૂટી ગઈ. તો તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? તો એની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? ગુસ્સાવાળો હશે. તમારાથી કોઈ વસ્તુ તૂટી જાય કે ફૂટી જાય કે ખોવાઈ જાય તો મમ્મી કે પપ્પા ગુસ્સે થઈ જાય છે ને. તો અહીંયા બરણી તૂટી છે તો મમ્મી શું થઈ હશે? ગુસ્સે થઈ હશે. તો ગુસ્સાવાળો ચહેરો તમારે બનાવવાનો છે. હવે આ રેહાના છે. તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. તો રેહાનાનો ચહેરો કેવો દેખાશે? તો રેહાના ડરી ગયો તો એનો ચહેરો કેવો દેખાશે? ડરાવનો દેખાશે બરાબર. તો તમારે રેહાનાનો ચહેરો ડરાવનો, ડરી ગયો એવો ભયભીત ચહેરો બતાવવાનો છે. તો ઘેરા કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે, દુઃખી છે કે ગુસ્સામાં છે. તમે કંઈક તોફાન કર્યું હોય અને તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય. ઘણીવાર એવું બન્યું હશે ને તમારા જોડે? તો આવું તમારી પાસે કદી બન્યું છે? તો હા, બન્યું જ હશે ખરું ને. મારી સાથે પણ બન્યું છે કે મારી મમ્મી મેં કોઈ તોફાન કે શરારત કરી હોય તો મારો ચહેરો જોઈને તરત સમજી જાય છે. આવી એક બાબત એક વખત બની હતી કે મારાથી ફ્રીજમાંથી દહીં કાઢતા કાચની રકાબી પડી ગઈ અને તૂટી ગઈ. અને તે સમયે મમ્મી બહાર ગયા હતા. તો મોટી બહેને ઝડપથી રકાબીના ટુકડા વીણી લીધા. દહીં ઢોળાયું હતું તે પણ સાફ કર્યું અને પોતું માર્યું. અને માતાએ આવીને જોયું તો હું શાંતિથી પલંગમાં બેસીને વાંચતી હતી. મમ્મીની નજર મારા ચહેરા પર પડી અને તેમણે મને પૂછ્યું કે શું થયું. ને મેં મારી ભૂલ કબૂલી લીધી. મમ્મીનો ઠપકો સહન કરવો ન પડ્યો. સોરી, મમ્મીનો ચહેરો મમ્મીનો ગુસ્સો ઠપકો સહન કરવો પડ્યો અને મમ્મીની ચકોર નજરે મારા ચહેરાને વાંચી લીધો. તો આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરી શકીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે છે. તેને મુદ્રા અને ભાવ કહે છે. તો જુઓ અને આ મુદ્રા કરો. નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. બાળમિત્રો, તમને ગાતા આવડતું હશે બરાબર. હવે
જે નૃત્યો છે તેમાં આ પ્રકારે હાથના હાવભાવ થતા હોય છે, બરાબર? તો જુઓ એક નંબરમાં કેવો આવ પાંચ ઓગળી ભેગી કરેલી છે, બરાબર? તો આ રીતે નૃત્ય આ બધી છે નૃત્યની મુદ્રાઓ છે જે તમે જોઈ શકો છો. એક હરણા આકાર છે, એક માછલી આકાર છે, એક કમળ આકાર છે, બરાબર? તો આવી બીજી મુદ્રાઓ પણ તમારે જાતે બનાવવાની છે અને શીખવાની છે. તો હવે એક વાર્તા બનાવવાની છે તે આપણે જોઈશું કે ચિત્રો જુઓ અને વિચાર કરો, આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. તો જો ચિત્ર જોઈને વાર્તા બનાવવાની છે તો પ્રથમ ચિત્રમાં ખિસકોલી બતાવી છે, બરાબર? ખિસકોલી શું કરે છે તો અનુમાન કરીને અને આપણે વાર્તા બનાવીશું કે એક ખિસકોલી હતી. ગામના પાદરે આવેલ એક ઝાડ પર તે રહેતી હતી. તે ખૂબ જ આનંદી અને રમતિયાળ હતી. ચિત્રમાં દેખાય છે એ પ્રમાણે તેને ઘણા મિત્રો હતા. એક દિવસ ખિસકોલીને તેના મિત્રોને ખીરપૂડી જમાડવાનો વિચાર આવ્યો. બીજા ચિત્રમાં જુઓ ખિસકોલીબાઈને વિચાર આવે છે તો શું અમલ કરે છે કે બીજા દિવસે તેણે તેના મિત્રોને ખીરપૂરી જમવાનું આમંત્રણ આપ્યું. પછી ઘરે આવી સૌ પ્રથમ તેને કડાઈમાં પૂરીઓ તરે, બરાબર? કડાઈમાં પૂરીઓ તરીને હવે ખિસકોલીબેન શું કરવા ગયા જોઈએ કે પૂરી બની ગયા પછી તેને ચૂલા પર ખીર બનાવી. જો ખીર બની છે મસ્ત મજાની, તો બંને રસોઈ તૈયાર થઈ એટલામાં તો મિત્રો હોશે હોશે જમવા આવી પહોંચ્યા. મિત્રોમાં કાબર, કાગડો, માખી, ઉંદર વગેરે પ્રાણીઓ હતા. તો ખિસકોલીએ તેના બધા જ ભાઈબંધોને ભરપેટ ખીર અને પૂરી ખવડાવી અને બધાએ ખિસકોલી બહેનનો આભાર માન્યો, બરાબર? તો આ રીતે તમારે વાર્તા બનાવવાની છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા અવનવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર.